નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ઓગણીસ માનવ વિકાસ વિશેની વાત કરીશું આ પ્રકરણ આમ તો બીજા બધા પ્રકરણો કરતાં થોડુંક હાર્ડ અને થોડુંક વિચાર માંગી લેવું પ્રકરણ છે તો આની અંદર કેટલા પ્રમાણમાં લખવું કયા ટોપિકોનો સમાવેશ કરવો કેવા પ્રશ્નો પૂછાઈ શકે કેટલા માર્ક્સની અંદર પૂછાઈ શકે તે બધાની આપણે વાત કરીશું એની અંદર પહેલાં એક ટોપિકની આપણે ચર્ચા કરીએ એ છે માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે એની અંદર તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જેમાં પહેલું છે વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે છે આ ટોપિક આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે તે કારણ કે ઘણી બધી વખતે વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રશ્ન વાંચે છે એમાં બી થિયરિકલ સબ્જેક્ટ હોય એટલે ડાયરેક્ટ એને ગોખવાનું શરૂ કરી દે આપણે ખાલી એવું સમજવાનું છે કે માનવ વિકાસ એટલે કે જે મનુષ્યનો વિકાસ થાય છે એને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ ધરાવે છે બસ આટલી બાબત ધ્યાનમાં રાખવાની તો પહેલો આપણે ટોપિક જોયો કે વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે છે બીજો ટોપિક માનવી તંદુરસ્ત આરોગ્યમય સ્વસ્થ અને દીર્ધાયુ જીવન જીવે છે આ જે બીજા નંબરનો ટોપિક છે એ આગળ બીજા ટોપિકો આવશે એના આધારે તમે જાણશો કે હા એ વાત સાચી છે ત્રીજો માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે પછીનું આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને ગુણવત્તા સબર જીવનશૈલી પ્રાપ્ત થાય ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય અને માનવ અધિકારોનો ઉપયોગ કરે એટલે આ બધી બાબતોનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે હવે બીજો આની અંદર થોડીક બીજી વાત કરીએ તો કે ભાઈ વિકાસશીલ દેશો જે છે કે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે એની અંદર શું તકલીફ જોવા મળે છે તો એની અંદર નિરક્ષરતા સાહસ વૃત્તિનો અભાવ અંધશ્રદ્ધા વહેમો કુરિવાજો જૂનવાણી માનસ જૂની પુરાણી રૂઢિઓ છે આવી જે બધી બાબતોના લીધે એ જે વિકાસશીલ દેશો છે એનો આર્થિક વિકાસ અટકે છે અને એના લીધે સામાજિક વિકાસ પણ થઈ શકતો નથી એટલે આ બાબતો જો કદાચ એની અંદર કોઈક એવો પ્રશ્ન પૂછાય તો એ બાબત થોડીક ધ્યાનમાં રાખવા જેવી ખરી હવે એના પછી બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન માનો એક ઘણી બધી વખતે બોર્ડની એક્ઝામમાં પૂછેલો પ્રશ્ન છે કે માનવ વિકાસ આંખના નિર્દેશકો વિશે સમજાવો પ્રશ્ન પણ આ રીતે જ પૂછાશે કે માનવ વિકાસ આંકના નિર્દેશકો વિશે સમજાવો ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો જ છે હવે માનવ વિકાસ આંકની શરૂઆત કોણે કરી આવો પણ એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે તો નોબલ પારિતોષિક વિજેતા અને ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા આમર્ત્ય સેન આમણે સૌપ્રથમ માનવ વિકાસ આંકની વિભાવના કરી હતી આ ટોપિક યાદ રાખવા જેવો છે તે અન્વય જે પહેલાં પહેલો માનવ વિકાસ અહેવાલ જે પ્રકાશિત થયો હતો એ ઓગણીસો અને નેવમાં થયો હતો આપણ એક માર્કની અંદર પૂછાઈ શકીએ એવો પ્રશ્ન બીજું માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે અથવા તો કોના દ્વારા બહાર પડે છે તો એ યુ એનડીપી દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને શરૂઆત જ્યારે આની થઈ ત્યારે આના ત્રણ નિર્દેશકો જે હતા એ હતું સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ આ ત્રણ નિર્દેશકો હતા એના પછી એની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો અને બે હજાર નવ સુધી આ નિર્દેશકોનો ઉપયોગ થતો હતો એના પછી વર્ષ બે હજાર દસથી નવા નિર્દેશકોનો સમાવેશ થયો જેમાં સમાવેશ થાય અપેક્ષિત આયુષ્ય આંક શિક્ષણાંક અને આવકાંક આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે તો આપણે પણ એ ત્રણ બાબતો વિશે લખવાનું છે જો તમારા મેં કહ્યા કે ઓગણીસો બે હજાર અને નવ પહેલાં કઈ બાબતોનો સમાવેશ થતો તો અને બે હજાર દસ પછી બદલાયું એ ટોપિક તમારે બે ટોપિક જો વધારાના એડ કરવા હોય તો તમે કરી શકો પણ પછી પ્રશ્ન બહુ મોટો થઈ જાય એટલે મેં સમજૂતી મેં એને કહી દીધું છે પણ અંદર મેં લીધેલો નથી એ ટોપિક તમારે લેવો હોય ટોપિક તો તમે લઈ શકો છો એની અંદર પહેલાં નંબરનું છે અપેક્ષિત આયુષ્ય આંખ તો પહેલાંમાં પહેલું આપણે લખવાનું કે અપેક્ષિત આયુષ્ય એટલે શું જો પહેલો ટોપિક યાદ રાખવા માટેની પહેલી ટિપ્સ પહેલાં તમારે એની વ્યાખ્યા યાદ રાખવાની કે આરોગ્ય અને દીર્ધાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બાળક જ્યારે જન્મે છે એના પછી એ લગભગ કેટલું આયુષ્ય ભોગવશે એવી જે આપણે અપેક્ષા રાખીએ છીએ એને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે પહેલાં નંબરે થઈ ગઈ એની વ્યાખ્યા બીજા નંબરે મહત્તમ એટલે કે વધારેમાં વધારે અપેક્ષિત આયુષ્ય આંખ કેટલો તો જેમાં વધારેમાં વધારે એટલે કે મહત્તમ છે ત્યાંસી પોઈન્ટ છ વર્ષ અને ઓછામાં ઓછો કેટલો તો ઓછામાં ઓછો વીસ વર્ષ તો બીજો ટોપિક શું યાદ રાખવાનો કે વધારેમાં વધારે આંક અને ઓછામાં ઓછો આંક કેટલો તો વધારે વધારે ત્યાંશી પોઈન્ટ છ વર્ષ અને ઓછામાં ઓછો વીસ વર્ષ અને બે હજાર પંદરમાં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો અથવા તો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો માનવ વિકાસ અહેવાલ મુજબ તો માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક એ અડસઠ વર્ષનો હતો એટલે આટલા ત્રણ ટોપિક યાદ રાખો એટલે પહેલો ટોપિક ક્લિયર વ્યાખ્યા મહત્તમ અને ન્યૂનતમ અને બે હજાર પંદરમાં ભારતનું અપેક્ષિત આયુષ્ય એટલે આ ત્રણ ટૉપિક લખો એટલે પહેલો ટૉપિક આપણો ક્લિયર થઈ જાય એના પછી બીજા નંબરના ટૉપિકની વાત કરીએ એ છે શિક્ષણ આંક જેને શિક્ષણ સંપાદન તરીકે પણ ઓળખવામાં આવે છે એની અંદર બી બે ટૉપિકો છે જેમાં પહેલાં નંબરનું છે શાળાકીય સરેરાશ વર્ષો એનો મતલબ થાય કે ભાઈ પચીસ વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો આ પહેલું જેની અંદર વધારેમાં વધારે કેટલા ઓછામાં ઓછા કેટલા તો ઉચ્ચતમ તેર પોઈન્ટ ત્રણ વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ અને બે હજાર પંદર મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો હતા પાંચ પોઈન્ટ ચાર વર્ષ એટલે પહેલો ટોપિક થઈ ગયો બીજા નંબરનો અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે પાંચ વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો પહેલો જે ટોપિક જોયો એ પચીસ વર્ષ સુધી બાળકની ઉંમર જ્યારે પચીસ વર્ષની થાય અથવા તો પુખ્ત વયનો થાય છે ત્યારે એણે શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા છે તે જ્યારે બીજા નંબરના ટોપિકમાં છે કે બાળક પાંચ વર્ષનું થાય એના પછી એ શાળામાં કેટલા વર્ષ વિતાવશે જેમાં વધારે વધારે અઢાર વર્ષ છે ઓછામાં ઓછા શૂન્ય એટલે શૂન્ય તો બંનેમાં આવશે પહેલાં ટોપિકમાં પણ ન્યૂનતમ શૂન્ય છે અને બીજા ટૉપિકમાં પણ જેમાં ઉચ્ચમાં અઢાર વર્ષ ન્યૂનતમ શૂન્ય અને ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આઠ છે અગિયાર પોઈન્ટ સાત વર્ષ જે અગાઉ પાંચ પોઈન્ટ ચાર વર્ષ હતું તે રીતે બરાબર એટલે આ છે શિક્ષણાંક એક બે વખત આને રીડ કરશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે ત્રીજા નંબરનો ટોપિક આવક એટલે કે જીવન ધોરણ હવે એની અંદર જીવન નિર્વાહના માપન માટે માથાડીટ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો સમાવેશ આની અંદર થાય છે એટલે કે જીડીપીને માથાડીટ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે એટલે એ થયું આવક આંકની અંદરનો પહેલો ટોપિક બીજું માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની કુલ રાષ્ટ્રીય આવક હતી પાંચ હજાર ચારસો ને સત્તાણું યુએસ ડોલર અને માથાડીટ કુલ ઘરેલું પેદાશ હતી પાંચ હજાર બસો અને આડત્રીસ ડોલર અને છેલ્લો ટૉપિક કે માથાડીટ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણમાં ગણવામાં આવે છે એટલે આવક આંકની અંદર થોડોક વિચાર માગી લે એવો ટૉપિક ખાલી આ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની માથાદીટ કુલ રાષ્ટ્રીય આવક હતી પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર જ્યારે માથાડીઠ કુલ ઘરેલું પેદાશ હતી પાંચ હજાર બસો ને આડત્રીસ ડોલર હવે આના સિવાય બીજા અમુક એક માર્કની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય છે કે યુ એનડી દ્વારા જે અહેવાલ બહાર પાડવામાં આવે છે તો એની અંદર જે કુલ અહેવાલ જે દેશોના બહાર પાડવામાં આવે છે એ દેશો છે કુલ એકસો અને ઇઠ્યાસી એકસો ઇઠ્યાસી દેશોની અંદર પ્રથમ નંબરે આવે છે નોર્વે જેનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ નવસો ને ચુમ્માળીસ છે હવે આની અંદર હું તમને એક બીજા એક ટોપિકની વાત કરું ખાસ બધા ધ્યાનથી સાંભળજો કારણ કે આ પ્રશ્ન એ એક માર્કમાં પૂછે છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે જેની અંદર માનવ વિકાસ આંક એક કેટલો હોય છે તો માનવ વિકાસ આંખ હંમેશા ઝીરોથી એકની વચ્ચે જ હોય કોઈ ગમે તેવો પછાત દેશ હોય તો પણ એનો માનવ વિકાસ આંક શૂન્ય ના હોય અને કોઈ દેશ ગમે તેટલો વિકસિત હોય છતાં પણ તેનો માનવ વિકાસ આંક એક ના હોય એટલે ઝીરો પોઈન્ટ એના પછી ત્રણ આંકડા આવે જેમ કે નોર્વે છે તો નોર્વેનો જીરો પોઈન્ટ નવસો અને ચુમ્માળીસ છે જ્યારે ભારત દેશની વાત કરીએ તો પહેલાં તો પહેલો નંબર લીધો છે તો છેલ્લો નંબર બી લઈ લઈએ તો પહેલો નંબર જેમ નોર્વેનો છે એમ છેલ્લો નંબર એકસો ને અઠ્યાસીમાં ક્રમે છે નાઇઝર જેનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ ત્રણસો અને અડતાળીસ એટલે બે થઈ ગયા પહેલો અને છેલ્લો બીજી વાત કરીએ હવે આપણે ભારતની તો ભારતનો માનવ વિકાસ આંક જે છેલ્લે આપણે વાત કરીએ કે ઓગણીસો અને સ્ટાર્ટિંગથી જ વાત કરી દઈએ ઓગણીસો અને નેવું એમાં જીરો પોઈન્ટ ચારસો ને અઠ્યાવીસ હતો વર્ષ બે હજારમાં જીરો પોઈન્ટ ચારસો અને છન્નું વર્ષ બે હજાર દસમાં જીરો પોઈન્ટ પાંચસો ને છ્યાસી જ્યારે બે હજાર ચૌદમાં જીરો પોઈન્ટ છસો અને ચાર જ્યારે બે હજાર પંદરમાં થોડોક સુધર્યો અને જીરો પોઈન્ટ છસો અને નવ એટલે જીરો પોઈન્ટ છસો અને નવ મુજબ આપણે વિશ્વના કુલ એકસો ને અઠ્યાસી દેશોમાંથી આપણો ક્રમ હતો એકસો અને ત્રીસમો એટલે એકસો ત્રીસમાં નંબરે આપણે ભારત દેશ છીએ આપણા કરતાં આગળ માલદીવ ચીન શ્રીલંકા જેવા દેશો આપણા કરતાં આગળ છે જ્યારે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન આ બધા દેશો આપણા કરતાં પાછળ છે બરાબર એટલે આ જો કદાચ પ્રશ્ન પૂછાય છે પહેલો નંબર નોર્વેનો છેલ્લો નંબર નાઇઝરનો જ્યારે ભારત દેશનો છે એકસો અને ત્રીસમાં અને ભારતનો માનવ વિકાસ હાથ ઝીરો પોઈન્ટ છસો અને નવ જેટલો છે આ બધા પ્રશ્નો એક માર્કની અંદર પૂછાઈ છે એવા છે તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ